સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત ભોયવાસ ખાતે એક દિવસીય 24મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં સમાજના લોકો સહિત માય ભક્તો ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ નગરમાં વસતા શ્રી મારી સિંગુડી ભોઈ સમાજના ધર્મપ્રેમી લોકોએ શ્રી મહાકાળી માતાના 24મા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરી હતી. દર વર્ષની જેમ 18 ફેબ્રુઆરીના રોજ માતાજીના પાટોત્સવની ઉજવણી અંતર્ગત હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં શ્રી મહાકાળી મંદિરના નજીક ગણપતિ બાપાનું પણ મંદિર આવેલ છે. આ બંને મંદિરના ચોકમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો અગાઉ આ સ્થળે હાથીનું અવસાન થયું હતું. તે જગ્યાએ વિશાળ ખાડો ખોદીને હાથીની વિધિ વિધાન અનુસાર અંતિમ વિધિ કરીને તે સ્થળે ગણપતિજીનું મંદિર બનાવેલ છે. આ બંને સ્થળે પાટોત્સવ અંતર્ગત હોમ હવન કરવામાં આવે છે. ગણપતિજીના યજમાન તરીકે મુકેશકુમાર ડાહ્યાભાઈ તેમજ યજમાન તરીકે કિંજલબેન ચિરાગકુમારે લાભ લીધો હતો. સમાજના આગેવાનો કાંતિભાઈ પરસોત્તમદાસ ભોઈ, દિલીપભાઈ પિન્ટુભાઈ, વિપુલભાઈ, કનુભાઈ, પોપટભાઈ, સુનિલભાઈ વગેરેએ ઉપસ્થિત રહીને પાટોત્સવની ઉજવણીમાં સહયોગ આપ્યો હતો. તાજેતરમાં ભોઈ સમાજના યુવક રાજુભાઈ કાંતિભાઈનું જૂથ અથડામણમાં મૃત્યુ થતાં ઉત્સવની ઉજવણી પ્રસંગે શોકની લાગણી સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. છેલ્લા 24 વર્ષથી પૂજારી તરીકે નિઃશુલ્ક સેવા આપનાર ઉત્તમભાઈ રાઠોડ નિસરાણા થઈ રહી હતી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજી.